વિદ્યાર્થી મિત્રો YouTube ચેનલ માં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 11 ની અંદર આમના દાખલા તો કે દાખલા નંબર 9 જે બાકી રહેલા વ્યવહારો જે છે તેને આગળ વધારીએ તો તારીખ 25 એપ્રિલ મહિનો 2014 ની સાલ ₹5,500 નો માલ વરસાદમાં પલળી ગયો જે વેચતા ₹200 ઉપજ્યા. એક નાની એવી ગણતરી જોઈએ મિત્રો, આપો માલ સામાન કેટલાનો જાય છે તો કે ₹500. અન્ય કોઈ પણ રીતે ગયેલો માલ સામાન એટલે આપણે કોના ખાતે જમા લઈએ છીએ તો કે ખરીદ ખાતે, કારણ કે ખરીદીમાં થયેલો ઘટાડો સમજી અને ખરીદ ખાતે જમા લઈએ છીએ એટલે ખરીદ ખાતે જમા થશે ₹500. હવે એમાંથી ₹200 ઉપજ્યા, ₹200 ઉપજ્યા એટલે કે ભંગાર માલ સામાન બની ગયો એટલે એના ₹200 રોકડા મળ્યા. તો ધંધા રીતે રોકડા રૂપિયા આવ્યા, રોકડ આવે તો ઉધાર, રોકડ ઉધાર થઈ ગયા. ઓકે, માલ સામાન કેટલાનો ગયો? ₹500. મળ્યા કેટલા? ₹200. તો નુકસાન કેટલાનું થયું? ₹300. આ નુકસાન કેવી રીતે? તો કે વરસાદથી થયેલ નુકસાન. ફરી એક વખત મિત્રો, ₹500 નો માલ સામાન જાય છે અને ખરીદ ખાતે જમા લીધા, એમાંથી ₹200 ઉપજે એટલે ધંધાની અંદર રોકડા રૂપિયા આવ્યા એટલે રોકડ ખાતે ઉધાર થયા, અને ₹500 માંથી ₹200 મળ્યા તો નુકસાન કેટલાનું થયું કહેવાય? ₹300. આ નુકસાન કેવી રીતે થયું? તો કે વરસાદથી થયેલ નુકસાન ખાતે. આમનો મતલબ કે મિત્રો તારીખ 25 જોઈએ, રોકડ ખાતે ઉધાર રૂપિયા ₹200, વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર રૂપિયા ₹300, તે ખરીદ ખાતે જમા રૂપિયા ₹500. બાકી જે શું લખી શકાય મિત્રો, ઉધાર અને વેચાણ ખાતે જમા. રોક
કોણ ખાતે ઉધાર રૂપિયા 400 તે વેચાણ ખાતે જમા રૂપિયા 400 બાબત છે શું લખી શકાય મિત્રો આજે કે મફત મળે માલ વેચ્યો તેના બાજુ જોઈ પેજ જો તમારે પૂરું થઈ જાય તો સરવાળો આગળ લઈ ગયા એ રીતે લખી શકાય અહીં આપણે એક બે વારની નોંધ કરવાની બાકી છે બરાબર તો જોઈએ એક બે વાર પણ લખી લઈએ તારીખ વિગત ખાતામાં પાના નંબર ઉધાર અને જમા મિલકતોના વ્યવહારો છે એટલે આપણે દાખલા નંબર 10 તરફ આગળ વધીશું ત્યાં સુધી